विद्यार्थी मित्रों, आज आप धोरण 4 इंग्लिश में यूनिट 6 कुकू इज कॉलिंग कुकू बात कर रही है। એમાં આપણે એક્ટિવિટી 5 જોઈશું। એક્ટિવિટી 5 માં આપણે સૂચના આપેલી છે કે ચિત્ર જુઓ અને શિક્ષકની મદદથી વાંચો। તો મિત્રો, આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 61 ઉપર એક્ટિવિટી 5 આપેલી છે, જેમાં હુ ઇઝ કોલિંગ કોણ વાત કરી રહ્યું છે। તો આપણે હવે આપણે આગળ જોઈએ કે ચિત્ર જુઓ અને શિક્ષકની મદદથી વાંચો। હુ ઇઝ કોલિંગ, હુ એટલે કોણ, ઇઝ એટલે છે, કોલિંગ એટલે વાતચીત કરવી, કોણ વાતચીત કરી રહ્યું છે। તો આપણે અહીંયા પાઠનું નામ છે કુકુ ઇઝ કોલિંગ, કુકુ વાત કરી રહી છે। તો મિત્રો, આજે અહીંયા આપણને આપેલું છે એમાં આગળ જોઈએ કે પહેલા બોક્સમાં આપણને આપેલું છે કે ઇઝ ઇટ રોકીઝ હાઉસ, ઇઝ એટલે છે, ઇટ એટલે તે, રોકીઝ એટલે રોકીનું, હાઉસ એટલે ઘર, શું તે રોકીનું ઘર છે, એવું કુકુ છે એ પૂછી રહી છે। ચલો હવે આપણે આગળ જોઈએ કે તે કોની જોડે વાત કરી રહી છે। તો સામેથી જવાબ આપે છે કે યસ, હુ ઇઝ સ્પીકિંગ, યસ એટલે કે હા, હુ એટલે કોણ, ઇઝ એટલે છે, સ્પીકિંગ એટલે બોલી રહ્યું છે, તો સ્પીકિંગ આઈએનજી છે એટલે ક્રિયા ચાલુ બતાવે છે કે યસ હુ ઇઝ સ્પીકિંગ, હા કોણ બોલી રહ્યું છે। તો અહીંયા સામે કુકુ છે એ નીચે કહી રહી છે કે આઈ એમ હિઝ ફ્રેન્ડ, આઈ એટલે હું, એમ એટલે છું, હિઝ ફ્રેન્ડ એટલે હું તેની મિત્ર છું, કુકુ એટલે કુકુ, હું તેનો મિત્ર છું કુકુ। પછી સામેથી જવાબ આપી રહ્યા છે કે ઓ કુકુ હાઉ આર યુ, સામેથી જવાબ આપી રહ્યા છે કે ઓ કુકુ તને કેમ છે, હાઉ આર યુ એટલે કે તને કેમ છે। તો અહીંયા કહી રહી છે, પછી પાછળના પેજ ઉપર આપણને આપેલું છે કે કુકુ બોલે છે કે આઈ એમ ફાઇન અંકલ, વેર ઇઝ રોકી, હવે તે તેના મિત્ર રોકીને પૂછે છે। તમે પણ એવી રીતે તમારા મિત્રને વાત કરી રહ્યા હોય તો સામે પૂછો ને કે હું તો બરોબર છે, સામે સારું છે અંકલ, સામે તમારા મિત્રનું નામ હોય તમે પૂછો કે તે ક્યાં છે, તે રીતે અહીંયા કુકુ છે એ બોલી રહી છે આઈ એમ ફાઇન, કે મને સારું છે અંકલ, વેર ઇઝ રોકી, વેર થી પ્રશ્ન પૂછો મિત્રો એટલે કે આપણને સ્થળ બતાવે, જ્યારે પણ તમારે સ્થળ પૂછવું એટલે તે ક્યાં છે એટલે વેર થી પ્રશ્ન પૂછાય, વેર ઇઝ રોકી, તો કે રોકી ક્યાં છે અંકલ, તો પછી સામેના અંકલ છે એ જવાબ આપે છે કે હી ઇઝ બિઝી, તે વ્યસ્ત છે, પછી બિઝી એટલે વ્યસ્ત, તે વ્યસ્ત છે, હી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન, હી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન, તે મેકિંગ એટલે બનાવી રહ્યો છે, આઈએનજી છે એટલે ક્રિયા ચાલુ બતાવે છે, અ ટોય ટ્રેન એટલે કે રમકડાની ટ્રેન, એટલે કે તે રમકડાની ટ્રેન બનાવી રહ્યો છે। તો કોણ રમકડાની ટ્રેન બનાવી રહ્યો છે, તો આપણે અહીંયા આપણે લખતા જઈએ જેથી કરીને આપણને આગળ ખ્યાલ આવે કે હી ઇઝ મેકિંગ બનાવી રહ્યો છે, તે પલંગમાં છે, એટલે ઘી છોકરા માટે
વપરાય છે, જ્યારે સી છે એ છોકરી માટે વપરાય છે. તો કે હી ઇઝ ઇન ધ બેડ, તે પલંગમાં છે. હી ઇઝ સ્લીપિંગ, તે સૂઈ રહ્યો છે. પછી મોમ, હવે કોણ સૂઈ રહ્યું હતું? તો કે મોમ ઇઝ સ્લીપિંગ. તો હી ઇઝ સ્લીપિંગ. તો કોણ સૂઈ રહ્યું હતું? હી એટલે કોણ? તો કે મોમ, મોમ છે તે સૂઈ રહ્યો હતો. પછી આપણે આગળ જોઈએ કે વોટ ઇઝ કીટુ ડુઈંગ. કીટુ શું કરી રહ્યો છે? હવે કુકુ છે એ ફરીને બીજા કોઈને કોલ કરે છે અને પૂછી રહ્યો છે વોટ ઇઝ કીટુ ડુઈંગ. હવે કીટુને પોલરોઇડ કરી રહ્યો છે અને પૂછે છે કે કીટુ શું કરી રહ્યો છે. તો કે સામેથી જવાબ આવે છે કે સી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન. સી એટલે તેની. જ્યારે છોકરીને વિશે વાત કરવામાં આવે ત્યારે આપણે સીથી વાક્ય બનાવીએ છીએ. તો કે સી ઇઝ ડ્રિંકિંગ, ડ્રિંકિંગ એટલે ક્રિયા ચાલુ છે, ડ્રિંકની સાથે આઈએનજી લગાડેલું છે એટલે તેને કહી શકાય કે ક્રિયા ચાલુ બતાવે છે. અને મિલ્ક એટલે દૂધ, ઇન ધ કિચન, ઇન એટલે માં, અંદર, એ રીતે ધ કિચન, કિચન એટલે રસોડામાં. તો આખા વાક્યનું ગુજરાતી થશે કે સી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન, તેની રસોડામાં દૂધ પી રહી છે. તો સી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન, કોણ રસોડામાં દૂધ પી રહી છે? તો અહીંયા આપણે જવાબમાં લખીશું સી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન. તો રસોડામાં દૂધ કોણ પી રહ્યો હતો? આપણને કુકુએ પૂછ્યું કે કીટુ શું કરી રહી છે? તો કે સી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન, તેની રસોડામાં દૂધ પી રહી છે. કીટુ છે એ રસોડામાં દૂધ પી રહી છે. પછી આ બાજુ આપણે જોઈએ કે ફરીને કુકુ છે એ ફરીને કોલ કરી રહી છે કે હેલો આંટી, આઈ એમ કુકુ. ફરીથી તે બીજાને કોલ કરે છે અને પૂછે છે કે હેલો આંટી, હું કુકુ છું. આઈ એમ કુકુ એટલે કે હું કુકુ છું. વેર ઇઝ કીટુ, વેર એટલે ક્યાં, એટલે કીટુ ક્યાં છે? તો કે પછી તેના મમ્મી છે એ જવાબ આપે છે કીટુના મમ્મી કે કુકુ સી ઇઝ ઓન ધ રૂફ. સી એટલે તેની, ઇઝ એટલે છે, ઓન એટલે ઉપર, ધ રૂફ એટલે છાપરું, એટલે તેની છે એ છાપરા ઉપર છે, કુકુ છે એ છાપરા ઉપર છે. પછી કે કીટુ, સોરી કીટુ છે એ ક્યાં હતી? તો કે છાપરા ઉપર. પછી ફરીને કોલ કરે છે કે વોટ ઇઝ સી ડુઈંગ. ફરીને તે સામે બોલે છે કે વોટ એટલે શું, ઇઝ સી એટલે કે તેની, તેની ત્યાં શું કરી રહી છે? વોટ ઇઝ સી ડુઈંગ ધેર એટલે કે ત્યાં, તેની ત્યાં શું કરી રહી છે. પછી તેના આંટી છે મમ્મી એ જવાબ આપે છે કે સી ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ. સી એટલે તેની, ફ્લાઇંગ એટલે ઉડાડે છે, આઈએનજી છે એટલે ક્રિયા ચાલુ છે, કાઇટ્સ એટલે પતંગ, તેની ત્યાં પતંગ ઉડાડી રહી રે ઉડાડી રહી છે. તો કોણ પતંગ ઉડાડી રહ્યું છે? તો કે સી ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ. કોણ પતંગ ઉડાડી રહ્યું હતું? તો કે ગીટુ. સી ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ. કોણ પતંગ ઉડાડી રહ્યું હતું? તો કે ગીટુ. પછી આપણે આગળ જોઈએ કે ફરીથી કુકુ છે એ વાતચીત કરી રહી છે, ફરીને કોલ કરે છે અને ફરીને વાતચીત કરે છે કે હેલો ડિમ્પુ. હવે કોને કર્યો ફોન એને? તો કે ડિમ્પુને. હેલો ડિમ્પુ, લેટ્સ પ્લે ચેસ, કે ચાલો ચાલ આપણે ચેસ રમીએ. પછી સામે ડિમ્પુ છે એ જવાબ આપે છે કે સોરી કુકુ, આઈ એમ બિઝી, કે સોરી કુકુ કે હું વ્યસ્ત છું. પછી આગળ જોઈએ કે ઓ વોટ આર યુ ડુઈંગ, એટલે કે અરે તું શું કરી રહી છું. સામે છે કુકુએ ડિમ્પુને પૂછે છે કે ઓ વોટ આર યુ ડુઈંગ, તું શું કરી રહ્યો છે? તો કે આઈ એમ હેલ્પિંગ માય મમ, કે આઈ એમ હેલ્પિંગ, હેલ્પિંગ એટલે મદદ કરવી, માય મમ એટલે મારી માતાને, હું મારી માતાને મદદ કરી રહી છું. હવે કોણ હેલ્પિંગ મમ્મીને હેલ્પ કરી રહ્યું હતું? તો કે ડિમ્પુ. તો
हेल्पिंग माय मॉम। कौन यू कह दो तो कि आई एम हेल्पिंग माय मॉम, हूँ मारी माता ने मदद कर रही छू। तो के रिंकू, रिंकू नानो कूतरो तो ए તેની માતાને મદદ કરી રહ્યો હતો। પછી આપણે છેલ્લે લાસ્ટમાં જોઈએ કે કીટુ આર્યુ ફ્રી, હવે પાછો જે કુકુ છે એ ફરીને કોલ કરે છે અને તે કહે છે કે કીટુ કોને કોલ કરે છે તો કે કીટુને, અને શું કહે છે કે કીટુ આર્યુ ફ્રી, શું તું ફ્રી છે એવું પૂછે છે। તો કે પછી સામેથી કીટુ છે એ જવાબ આપે છે કે યસ આઈ એમ ડુઈંગ નથિંગ, નથિંગ એટલે કંઈ જ નથી કરતી, એમ ડુઈંગ એટલે કરવું, કે આઈ એમ ડુઈંગ નથી, કે હું કંઈ જ કરી રહી નથી, હું ફ્રી છું। પછી એમ કહે છે પછી કે નાઉ કુકુ એન્ડ કીકુ આર પ્લેઈંગ ચેસ, હવે કુકુ અને કીકુ છે એ બંને ચેસ રમી રહ્યા છે। તો મિત્રો આપણે ફરીથી એક વખત જોઈ લઈએ, ઇઝ ઇટ રોકીઝ હાઉસ, આપણે હુ ઇઝ કોલિંગ ફરીથી એક વખત નજર કરી લઈએ, જેથી કરીને આપણે એક્ટિવિટી 6 છે એ આ વાર્તાને આધારિત છે, જેથી કરીને આપણે આવતા લેક્ચરમાં આ ખાલી જગ્યા છે એ આપણે સહેલાઈથી ભરી લઈએ, ભરી શકીએ એટલા માટે। તો મિત્રો આપણે પહેલેથી એક વખત ફરીથી જોઈ લઈએ કે ઇઝ ઇટ રોકીઝ હાઉસ, શું તે રોકીનું ઘર છે, યસ હુ ઇઝ સ્પીકિંગ, હુ ઇઝ સ્પીકિંગ એના અંકલ છે એ પૂછી રહ્યા છે કે હા કોણ બોલી રહ્યું છે, તો પછી સામે કુકુ છે જવાબ આપી રહી છે કે આઈ એમ હિઝ ફ્રેન્ડ કુકુ, હું તેનો મિત્ર કુકુ બોલી રહ્યો બોલું છું। પછી આમે અંકલ જવાબ આપે છે ઓ કુકુ હાઉ આર યુ, પછી એના અંકલ કહે છે અરે કુકુ તમે કેમ છે, પછી કુકુ છે જવાબ આપે છે કે આઈ એમ ફાઇન અંકલ, વેર ઇઝ રોકી, હું તો મને સારું છે અંકલ, રોકી ક્યાં છે, પછી હી ઇઝ બિઝી, તે વ્યસ્ત છે, હી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન, તે રમકડાની ટ્રેન બનાવી રહ્યો છે। પછી કહે છે કે ઓ રિયલી બાય અંકલ, કે અરે ખરેખર સારું બાય અંકલ, એમ કરીને ફોન મૂકે છે। પછી તેના અંકલ છે એ સામે બાય બાય બેટા, એમ કરીને પણ ફોન છે એ રાખે છે। પછી સામે કુકુ છે એ ફરી કોલ કરે છે કે હેલો આઈ એમ કુકુ, હેલો કે હું કુકુ બોલું છું, વેર ઇઝ મમ, મમ ક્યાં છે, હવે તે મમ મમ્મીને ફોન કરે છે, તો એ કહે છે કે હી ઇઝ ઇન ધ બેડ, તે પણ ત્યાં હાજર નથી, એટલે તેની મમ્મી એવું રિસીવ કરે છે અને તે કહે છે તે પલંગમાં છે, હી ઇઝ સ્લીપિંગ, તે સૂઈ રહ્યો છે। પછી કુકુ છે બોલે છે કે વોટ ઇઝ કીટુ ડુઈંગ, કીટુ શું કરી રહ્યો છે, કે સી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન। પછી કુકુ છે ફરી કોલ કરે છે અને કહે છે કીટુ શું કરી રહ્યો છે, અને પછી જે કીટુ છે કહે છે સી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન, તેની રસોડામાં દૂધ પી રહી છે। પછી હેલો આંટી આઈ એમ કુકુ, પછી ફરી કોલ કરે છે કે હેલો આંટી હું કુકુ બોલું છું, વેર ઇઝ કીટુ, કીટુ ક્યાં છે, કે કુકુ સી ઇઝ ઓન ધ ફ્લોર, કે કુકુ તેની છાપરા પર છે, વોટ ઇઝ સી ડુઈંગ ધેર, તેની ત્યાં શું કરી રહી છે કુકુ છે એ પૂછે છે। તો તેની મમ્મી કહે છે કીટુની કે સી ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ, તેની ત્યાં પતંગ ચગાવી રહી છે। પછી કહે છે હેલો ડિમ્પુ, ફરી તે ડિમ્પુને ફોન કરે છે, કોલ કરે છે અને પૂછે છે હેલો ડિમ્પુ લેટ્સ પ્લે ચેસ, ચાલ આપણે ચેસ રમીએ, તો ડિમ્પુ છે એ જવાબ આપે છે કે સોરી કુકુ આઈ એમ બિઝી, કે સોરી કુકુ હું વ્યસ્ત છું। પછી કુકુ છે કોયલ એ જવાબ બોલે છે કે ઓ વોટ આર યુ ડુઈંગ, કે અરે તું શું કરી રહી છે, તો સામે ડિમ્પુ છે એ જવાબ આપી રહ્યો છે કે આઈ એમ હેલ્પિંગ માય મમ, હું મારા મમ્મીને મદદ કરી રહ્યો છું। પછી કીટુ છે એ ફરી કોલ લગાવે છે કે આર યુ ફ્રી, કોને કહે છે, તો કે કીકુને, કીટુ આર યુ ફ્રી, તો કે કીટુ તું ફ્રી છું, કે હા યસ આઈ એમ ડુઈંગ નથિંગ, હું કંઈ જ કરી રહી નથી, નાઉ કુકુ એમ કીકુ આર પ્લેઇંગ